આગામી 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસાર જોરમાં કરી રહ્યા છે. બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ આજે અંબાજી આવી પહોંચ્યા હતા. ભાદરવી પૂનમને લઈ પ્લાસ્ટિક મુક્ત ભાજપની સરકારમાં ભાજપના કાર્યકરોની પોલીસ દ્વારા ફોટા કેસ કરવામાં આવ્યા તે બાબતે અંબાજી ગામ લોકોમાં મોટી નારાજગી જોવા મળતી હતી. તેમણે બજારમાં ફરી લોકો પાસે મત માંગ્યા હતા અને ત્યારબાદ ખાનગી ધર્મશાળામાં સભા સંબોધી હતી, જેમાં મોદી સરકારની સિદ્ધિઓ વળગી લોકોને મોદી સરકારે કરેલ કામોથી વાકેફ કર્યા હતા. જ્યારે કોંગ્રેસને મુરત્યા વિનાની જાન સાથે સરકારે 70 વર્ષના શાસનમાં લોકોના કોઈ જ કામ કર્યા ન હતાની વાત કરી હતી, તો તેમના કોંગ્રેસના આરોપી ઉમેદવાર પ્રતિભાઈ પટેલ તો ભાજપી છે અને કોંગ્રેસે જઈ કંઈ જ કામ કર્યા નથી તે તેઓ જાણે છે, તેથી તેઓ તેમના મોઢેથી તે વાત કરી હતી. લક્ષ્મણ ઠાકોર, જેડએસ ટીવી, અંબાજી. જિલ્લામાં જે રીતે વાતાવરણ જોઈએ છીએ અને લોકસભાની ચૂંટણી જ્યારે નરેન્દ્રભાઈના નામે મિત્રો લડાય છે, સમગ્ર જિલ્લાની પ્રજા નરેન્દ્રભાઈથી સીધી પરિચિત છે કે નરેન્દ્રભાઈએ આવીને જ્યારે મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન શું કર્યું અને દેશમાં જઈને શું કર્યું. એટલે હું માનું ત્યાં સુધી કોઈ મુદ્દો મારી પાસે આવતો એટલા માટે નથી કે નરેન્દ્રભાઈના શાસનમાં શિક્ષણથી માંડીને શાળા પ્રવેશને કન્યા કરવાની, ખેડૂતો માટે કૃષિ મહોત્સવ, ગરીબો માટેના ગરીબ કલ્યાણ મેળા, 24 કલાક ગામડામાં 3 ફેડ લાઇટ, અને સાથે સાથે જ્યારે ચાલુ સાલે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ યોજના અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે કામો મિત્રો કર્યા છે, મિત્રો મિત્ર હતા અમે, એ ભારતીય જનતા પાર્ટીમાં હતા, હું પણ ભારતીય જનતા પાર્ટીમાં હતો, પણ મને ટિકિટ મળ્યા પછી એમણે કોંગ્રેસથી ટિકિટ લીધી. અત્યારે એ મિત્રો રાહુલ ગાંધીની ટીમમાં છે, હું નરેન્દ્ર મોદીની ટીમમાં છું કે જે દેશ સમગ્ર દેશે જેને આગેવાન તરીકે સ્વીકારે છે. ભારતીય જનતા પાર્ટીના અમારા નેતા છે પ્રજાએ અને 125 કરોડ જનતા જેને સર્વસામાન્ય રીતે સ્વીકારે છે. ત્યારે મિત્રો જેમ હૈયે હોય ઓઠે આવે એટલે એમના મનમાં જે હતું એ એમણે આજે નિવેદન કર્યું કે કોંગ્રેસના શાસનથી પ્રજા ત્રાસી ગઈ છે, એ એમના મનમાં હતું. એટલે અત્યારે